જામનગરના લાલપુર પંથકના મેમાણા ગામના ભરવાડ પરિવારના યુવાનની સગાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ભેનકવડ ગામની યુવતી સાથે આજે નિર્ધારિત કરવામાં આવી હતી. યુવકનો પરિવાર ભેનકવડ જવા ટ્રકમાં રવાના થયો હતો. દરમિયાન ધારાગઢ પાસે ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબુ થઈ રોડ નીચે ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માતમાં 40 જેટલા લોકોને ઈજા થઈ હોવાનું તથા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે માંગલિક પ્રસંગે જઈ રહેલા પરિવારના સભ્યો માલવાહક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ મુદ્દે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉદ્ભવે છે. જો કોઈ ચેકપોસ્ટ ઉપર કે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ટ્રકને રોકી લીધો હોત તો શક્ય છે કે કદાચ આ ઘટના ન બની હોત અને એક વ્યક્તિએ જીવ ન ગુમાવ્યો હોત. જામનગરના એક યુવાનને હની ટ્રેપમાં ફસાવી 2.5 લાખથી વધુ રકમ પડાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. ખંભાળિયા ગેટ બહારના વિસ્તારમાં વસતા યુવાનને 2 વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે પરિચય થયો હતો. યુવતી વડોદરાની હોવાની તથા લગ્ન પછી જામનગર રહેતી હોવાનું યુવતીએ યુવકને જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ થયા પછી રૂબરૂ મુલાકાતો શારીરિક સંબંધ સુધી પહોંચી હતી. એ પછી યુવતીએ તેના સંબંધોની જાણ તેના પતિ તથા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા તેના પિતરાય ભાઈને થઈ ગઈ હોવાનું જણાવી સૌએ સાથે મળી યુવકને બ્લેક મેલ કરી પૈસા પડાવવાનું આરંભ કર્યું હતું. કંટાળેલા યુવકે પોતાના પરિચિતોને સાથે રાખી આ મામલો પોલીસ સુધી લઈ જવાની તજવીજ કરતા યુવતી અને તેના સાગરીતોએ સમાધાનના મૂડમાં આવી એક વખત એક સાથે જ રકમ આપી દેવાની માંગ કરતા નિશ્ચિત રકમનો ચેક આપવામાં આવ્યો હતો. કુલ રૂપિયા 1,83,500 જેટલી રકમ ચૂકવાઈ હોવા છતાં ફરી બ્લેકમેલિંગનો સિલસિલો શરૂ થયો હતો. દરમિયાન પરિણીત યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે. એ પછી યુવકના પરિવારજનોએ વળતી પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં એપાર્ટમેન્ટ કે ઘરના આંગણે શેરી ગલીઓમાં રમતા બાળકોની રેકી કરતા શંકાસ્પદ શખ્સો ફરી રહ્યા હોવાની વાત સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. આવી એક કરતાં વધુ ઘટનાઓ બની હોવાની લોકમુખે થતી ચર્ચા વચ્ચે આ અંગેના વિડીયો પણ ફરતા થયા છે, પરંતુ તેની વિશ્વસનીયતા પણ શંકાસ્પદ છે. તેમ છતાં ચેતતા નર સદા સુખીની નીતિ અપનાવી જામનગરવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.